भाग एक अकाउंट नी अंदर पहलो भाग चैप्टर नंबर 8 खास आमनों अबे एनी अंदर आपड़े कोई पन रीते गयल माल हुंडी गालखात एने लगता व्यवहारों नी नोंध आपी थी। हवे उदाहरण में जोई ले पहलू उदाहरण तमने गणवानुं कीधुं तुं। उदाहरण नंबर बे जो उदाहरण नंबर बे गणी ले आपणे पेज नंबर 194 एमां उदाहरण नंबर बे नीचेना व्यवहारों परथी अमरनाथना चोपड़े खास आमनों लखो। कया महीनानी छे? ऑक्टोबर मासनी। आपणुं हेडिंग एवी त्यां आवे શ્રી અમરનાથના ચોપડે ઓક્ટોબર માસની ખાસ આમનોન કયા કયા ખાના પડશે આપણે તો જે આમનોનની અંદર લખી છે એ જ રીતે લખવાનું થાય। तारीख विगत खापा उधार अने जमा जोता जी पहली आमनोन उदाहरण नंबर बे पेज नंबर 194 रुपया 1500 माल धर्मादामा आप्यो। रुपया 1500 माल धर्मादामा आप्यो कोईपण रीते माल जाए काल चर्चा करता था आपणे तो खरीद खातु शू थई जाए जमा अने धर्मादामा आप्यो छे तो धर्मादा खातु उधार। जो अंगत वपराश माटे माल लई गया होय तो उपाड खातु उधार अने खरीद खातु जमा। अने धर्मादामा आप्यो छे तो धर्मादा खर्च खाते उधार शू आमनोन बने 2014 ઓક્ટોબર 1 ધર્માદા ખાતે ઉધાર કેટલા રૂપિયાનો માલ આપ્યો છે 1500 તો ધર્માદા ખાતે ઉધાર 1500 તે ખરીદ ખાતે 1500 બાબત જે શું આવે ધર્માદામાં માલ આપ્યો તેના એના પછીનો વ્યવહાર 3000 માલ નમૂના તરીકે મફત વહેંચ્યો। જો એક વસ્તુ મેં તમને કીધી એમ ધર્માદામાં આપો તો ધર્માદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે, નમૂના તરીકે વહેંચો તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે, બરાબર, અંગત વપરાશ માટે લઈ જાઓ તો ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ, ત્રણેયમાં ખરીદ ખાતું તો શું થવાનું જમા થાય, ધર્માદામાં આપ્યું હોય તો ધર્માદા ખાતું ઉધાર, નમૂના તરીકે મફત વહેંચો હોય તો જાહેરાત ખર્ચ ઉધાર, અને અંગત વપરાશથી માલ આપ્યો હોય તો ઉપાડ ખાતું ઉધાર, આટલું યાદ રાખવાનું। એટલે એ ત્રણે ત્રણ વ્યવહારિયાની એકદમ સિમ્પલ થઈ જશે, બરાબર। તો અહીંયા નમૂના તરીકે મફત વહેંચ્યો છે તો તારીખ બે શું આવશે અહીંયા જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે કેટલા રૂપિયા છે 3000 રૂપિયા બાબત છે મફત નમૂના તરીકે માલ આપ્યો તેના એનું કામ એ પૂરું। એના પછી થઈ ગયું 2500 માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા, હમણાં જ ચર્ચા કરી 2500 માલ અંગત વપરાશ, અંગત વપરાશ એટલે ઉપાડ, અને લઈ ગયા એટલે ખરીદ ખાતું જમા, તો આખી આમનોમ શું બની જાય ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે। જો ત્રણે ત્રણ વ્યવહાર સમજજો શાંતિથી,
पाड़ खाते उधार, तेर खरीद खाते केटला रुपयानो माल छे? 2500 બાબત છે અંગત વપરાશ માટે માલ લઈ ગયા તેના. જો હજી એક વખત કહું છું, આ ત્રણે ત્રણ વ્યવહાર સમજી લો, ગમે ત્યારે એમાંથી એકાદો વ્યવહાર તો એક્ઝામમાં જનરલી આવતો જ હોય. ધર્માદામાં આપો તો ધર્માદા ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. નમૂના તરીકે મફત વેચો તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. અને અંગત વપરાશથી માલ લઈ જાય તો ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. આગમાં બળી ગયું હોય તો આગથી નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. વરસાદમાં પલળી જાય તો વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. કોઈ પણ રીતે માલ જાય તો ખરીદ ખાતું શું થઈ જાય? જમા થઈ જાય. બરાબર. મિલકત લીધી હોય ને એની સામે માલ આપો તો જે મિલકત આવે છે એના ખાતે ઉધાર, ને ખરીદ ખાતું જમા. બરાબર. આ વાત છે ધંધામાંથી માલ જાય એની. હવે ઊંડીને લગતા વ્યવહાર છે, આરવાર જોતા જાઓ. ચોથો વ્યવહાર આ એક સમજવા જેવો છે. 4000ની ઊંડી જે પ્રિયંકાએ સ્વીકારી હતી તે પાકતી તારીખે ન કરાવી. હવે પહેલી વાત તો એ સમજો, 4000ની ઊંડી જે પ્રિયંકાએ સ્વીકારી હતી અને એ પાકતી તારીખે ન કરાવી. ન કરાવી એટલે શું? તો તમને આની પહેલાં પણ આપણે સમજાવેલું હતું રોકડમેળમાં. નકરાવવાનો મતલબ શું થાય? દાખલા તરીકે પ્રિયંકાએ આપણને એક ચેક લખીને આપ્યો હતો. આપણે બેંકમાં ગયા, બેંકવાળા એવું કીધું કે એના ખાતામાં કાંઈ છે નહીં, તમને પૈસા મળશે નહીં. તો એ તમે જે પૈસા લેવા ગયા હતા પણ તમને પૈસા મળ્યા નહીં, એને નકરાણી કહેવાય. બાઉન્સ, જેને શું કહેવાય આપણે, બાઉન્સ થયું એવું કહેવાય. ચેક બાઉન્સ થયો શબ્દ વાપરી તો એ નકરાણું કહેવાય. તો પહેલાં તો આપણને એ ખબર પડવી જોઈએ કે કઈ ઊંડી છે, લેણી ઊંડી કે દેવી ઊંડી, પછી આપણને ખબર પડે ને. તો કઈ ઊંડી નકરાણી, એના માટે પહેલાં જોવું હોય પહેલાં એ જ કરે. પ્રિયંકાએ સ્વીકારેલી, કોણે સ્વીકારી? પ્રિયંકા. અહીંયા જો તો આપણે પ્રિયંકા છીએ નહીં, આપણે કોણ છીએ? અમરનાથ. તો આપણે નથી સ્વીકારી, કોણે સ્વીકારી? સામા પક્ષકાર. તો ઓલી પહેલી લીટી લખાઈ હતી યાદ કરો, આપણે લખેલી, સામા પક્ષકારે સ્વીકારેલી, પ્રિયંકાએ સ્વીકારી, પ્રિયંકા સામા પક્ષકાર, એને સ્વીકારી એટલે આપણી માટે શું થાય? લેણી ઊંડી. અને લેણી ઊંડી શું હોય? ઉધાર. લેણી ઊંડી શું હોય? ઉધાર. પણ ક્યારે ઉધાર હોય? જ્યારે લેણી ઊંડી લખો ત્યારે. હવે લેણી ઊંડી નકરાણી તો ઉધારની આપણે શું કરી નાખવી પડશે? જમા. તો લેણી ઊંડી જમા થઈ જાય તો કોના નામની છે એ? તેનું નામ જે છે એ ઉધાર કરી નાખી. નામ કોનું આપ્યું છે? પ્રિયંકાનું. તો પ્રિયંકા ખાતે ઉધાર, આખી આમનો શું થઈ જશે? પ્રિયંકા ખાતે ઉધાર, તે લેણી ઊંડી ખાતે. કેમ મેં જમા કરી લેણી ઊંડીને? બે વખત લેણી ઊંડી જમા થાય, એક લેણી ઊંડી વેચાણ શેરો થાય ત્યારે અને બીજું લેણી ઊંડી નકરાય ત્યારે. લેણી ઊંડી શું થઈ જાય? જમા થાય. યાદ રાખજો આટલું. કેટલા રૂપિયાની છે? 4000 રૂપિયાની. આપણે પાછા પ્રિયંકા પાસે લેવાના થયા. બાબત જે લેણી ઊંડી નકરાણી તેના. હજી એક વખત કહું, નકરાવવું એટલે શું થાય? તો એને આપણને એવું કીધું હતું કાલો આ ચેક તમે બેંકમાં જાઓ એટલે પૈસા મળી જશે, પણ આપણે બેંકમાં ગયા આપણને પૈસા મળ્યા નહીં, એના ખાતામાં બેલેન્સ નહોતું, એટલે એ આપણી માટે શું કહેવાય? નકરાણી કહેવાય. એના પછી પાંચમું, 3500 જે નરેશ પાસેથી લેણા હતા તે વસૂલ થઈ શકે તેમ નથી. આની પહેલાં પણ આવી ગયું, નિરાલીવાળું યાદ આવતું હોય તો. કોઈ રકમ તમારે લેવાની હોય પણ પરત મળી શકે તેમ ન હોય તો એને શું કહેવાય? ગુડ. શું કહેવાય? ગાલખાદ. અને ગાલખાદ નુકસાન છે, નુકસાન છે તો ગાલખાદ શું હોય? ઉધાર. ગાલખાદ ઉધાર તો વ્યક્તિનું નામ, એક આવડે એટલે બીજું આવડવાનું જ છે, સમજો. તો ગાલખાદ ઉધાર તો વ્યક્તિનું નામ જમા. તો કોણે ગાલખાદ પાડી? કોણ છે એ ગાલખાદ પાડવાવાળો? કોણ છે? નરેશ. તો આમનું શું બનશે? ગાલખાદ ખાતે ઉધાર, તે નરેશ ખાતે. કેટલા રૂપિયા નથી દેવાનો? 3500.
35 બાબત જે નરેશ પાસેથી રકમ મળી શકે તેમ નથી તેના બરાબર હવે આને સરવાળાને આગળના પેજ ઉપર લઈ જઈશ કારણ કે મારે અહીંયા જગ્યા નથી તમારે જ્યારે પેજ પૂરું થાય ત્યારે લઈ જવાની હોય તારીખ વિગત કપા ઓકે પાંચ થઈ ગઈ છઠ્ઠું 2000ની લેણી ઊંડી વેચાણ શેરો કરી 2050ના દેવા પેટે પંકજને આપી પહેલી વાત એ લેણી ઊંડી વેચાણ શેરો થાય હમણાં જ બોલો લેણી ઊંડી વેચાણ શેરો થાય શું થઈ જાય જમા બે વખત લેણી ઊંડી જમા થાય એક નકરાય ત્યારે ને એક વેચાણ શેરો થાય તો લેણી ઊંડી વેચાણ શેરો થઈ તો લેણી ઊંડી જમા પંકજ ઉધાર પંકજ શું થઈ જાય ઉધાર લેણી ઊંડી જમા પંકજને દેવાના કેટલા હતા 2050 તો પંકજમાં 2050 લેણી ઊંડીમાં 2000 તો 50 રૂપિયા જે છે 50 રૂપિયા એને વટાવ કહેવાય એને શું કહેવાય વટાવ અને એનું બીજું નામ શું છે કસર કસર પણ બોલાય વટાવ પણ બોલાય બરાબર કોઈ વ્યક્તિને આપણે રકમ દેવાની હોય ને આપણે એમ કે થોડાક વ્યાજ બી રાખ હવે હાલ બરાબર આપણે કોકની પાસે માંગતા હોય દાખલા તરીકે 5100 રૂપિયા માંગતા હોય તો એ છેલ્લે શું કે કાલે 5000 રાખ્યા હોય હિસાબ પૂરો કર્યો ભૂલી જાવ 4 રૂપિયા થોડાક દેવાના હોય તો આપણે જે ઓછા લઈ છીએ 4 રૂપિયા એને કસર કહેવાય શબ્દ કયો વપરાય કસર કસર ન લખો હોય તો વટાવ શબ્દ લખો તો અહીંયા વાત અહીંયા એ છે લેણી ઊંડી વેચાણ શેરો થઈ પહેલું બીજું બધું ભૂલી જાઓ લેણી ઊંડી વેચાણ શેરો થઈ તો લેણી ઊંડી જમા તો ઉધાર કોણ પંકજ તો પહેલાં એની એન્ટ્રી આપી દે તો આપણે લખી પંકજ પંકજને કેટલા દેવાના હતા પંકજને કંઈક દેવાના છે 2050 6 તારીખ અહીંયા સરવાળો કરી નાખી પહેલાં 14500 મારે પેજ પૂરો થયો એટલે મેં સરવાળો કર્યો સરવાળો આગળ લઈ ગયા અહીંયા તમે લખી શકો સરવાળો આગળથી લાવ્યા બરાબર 14500 છઠ્ઠું પંકજ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે 2050 પંકજના તો 2050 છે તે લેણી ઊંડી ખાતે લેણી ઊંડી વેચાણ શેરો થઈ એટલે જમા થઈ ગઈ 2000 વધ્યા કેટલા 50 રૂપિયા એ 50 રૂપિયા એને આપણે શું કરશું કસર અથવા તો શું કહેવાય વટાવ તે વટાવ ખાતે 50 રૂપિયા બાબત છે પંકજને લેણી ઊંડી વેચાણ શેરો કરી હિસાબ ચૂકતે કર્યો તેના એના પછી 7મી તારીખ 5000નો માલ આગમાં બળી ગયો જેની સામે વીમા કંપનીએ 4000નો દાવો મંજૂર રાખ્યો એના 3 ભાગ કરતાં જ તમને શીખવાડ્યા જેટલા રૂપિયાનો માલ બળી ગયો એની પહેલાં અહીંયા લખી જ નાખવાનો કેટલાનો માલ બળી ગયો 5000 અહીંયા મૂકી જ દેવાના એ ખરીદ ખાતે લખી નાખવાનો હું એમ કહું 20000નો માલ બળી ગયો તો 20000 ખરીદ ખાતે એક ભાગ એક થઈ ગયો બીજો ભાગ પાડો એમાંથી જેટલા રૂપિયા વીમા કંપનીએ દેવાના કીધા છે એને વીમા કંપની ખાતે જવા દો તો 5000નો માલ બળી ગયો એ ખરીદ ખાતે એમાંથી 4000 વીમા કંપની દેશે તો આ વીમા કંપની ખાતે તો આપણને નુકસાન કેટલાનું 5000નો માલ બળી ગયો 4000 વીમા કંપની દેવાની તો નુકસાન કેટલાનું 1000 રૂપિયાનું નુકસાન આ બંને જે છે આ બંને એ શું થઈ જાય ઉધાર અને આ શું થઈ જાય જમા તો આખી આમનોન શું બની ગયા દર વખતે આ મગજમાં બિહાળી રાખવાનું એમ કે 20000નો માલ આગમાં બળી ગયો વીમા કંપની 15000 આપશે તો આપણે 3 ભાગ જ પાડવાના 20 15 5 15 ને 5 ઉધાર ને 20 જમા સીધા જ મગજમાં બેસી જાય આમનો તો અહીંયા આમનો શું બને વીમા કંપની ખાતે ઉધાર 4000 આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1000 અને તે ખરીદ ખાતે
5000 आ वर्किंग नोट में लखू हो तो लखी लेवा तमारे बराबर गमे त्यारे आग में बड़ी जाए चोराई जाए एवं कहीं होय अने वीमा कंपनी नो दावो होय तो आवी तथा भाग पाड़ देवाना आ बे उधार थी जाए ना जमा थी जाए। 7 तारीख शू आमनो बन से वीमा कंपनी खाते उधार 4000 पची आग थी थयेल नुकसान खाते उधार 1000 ते खरीद खाते 5000 बाबत जे रुपया 5000 नो माल आग में नाश पाम्यो जेनो वीमा कंपनीए दावो मंजूर राख्यो आठमी तारीख सात हज़ार की पड़तर किमत माल आपी 8000 फर्निचर खरीद्यू 7000 की पड़तर किमत माल आपी पड़तर किमत एट पैडर यो यो माल नहीं हो मूल किमत की बात है कि पड़तर किमत एट 7000 की पड़तर किमत माल आपी 8000 फर्निचर खरीद्यू तो पहली वस्तु ये कि मैं कीधु मिलकत की खरीदी करो माल आपो तो फर्निचर आए तो फर्निचर उधार अने माल जाए खरीद खातु जमा तो आखी आमनों शू थे फर्निचर खाते उधार ते खरीद खाते फर्निचर खाते उधार ते खरीद खाते हवे कोई कही है के तो मने रकम कही लो 7 के 8 वारंवार आवी गयो अने पहला मैं समझायु तो 7 के 8 कई रकम लो 7000 के 8000 कई लेवानी 7000 केम 7000 लो छू जेटला रुपयानो माल आपो होय ने मैं तमने दरेक जत्या सुधीना तमारा व्यवहार आवी गया मोबाइल वाळानी बधायनी चर्चा करी जेटला रुपयानो माल आपो होय ने ई किंमत गणाय कयो सिद्धांत लागू पड़े अपने बीजा भागनी अंदर सिद्धांत शीखसू पड़तरनो सिद्धांत लागू पड़े पड़तरनो सिद्धांत एवं कहे आपने जे आप कीधु कि हिसाबी पद्धति सिद्धांतों पर आधारित है तो पड़तरनो एक सिद्धांत है कोईपण मिलकत चौपड़े एज किमते लखाए जे किमते तमने पड़ी हो पड़तरनो सिद्धांत है मार्केट में एना शू भाव आले छे ई तमे न लखी सको पड़तर लखवी पड़े हूँ मोबाइल जे छे लऊं ई मोबाइल मने 20000 में पड़ो हो भले ई मोबाइल की किमत मन 15000 रुपया हो कोई मने उल्लू बनावी गयो बराबर मने 20000 में आप्यो तो मारे चोपड़ा केटला लखवा पड़े 20000 लखवा पड़तरनो सिद्धांत के एटले फर्निचर की किमत कई लेवानी जेटला रुपयानो माल आप्यो होय ने एज किमत लेवाय दर वक्त मगज में बेसाड़ी राखजो तो कई किमत लेशू आपणे 7000 रुपया आमनो शू बनशे फर्निचर खाते उधार 7000 ते खरीद खाते 7000 बाबत जे में लखी शको रुपया 8000 फर्निचर रुपया 7000 माल आपी खरीद्यू टोटल कुल सरवाड़ो 14500 ने 2 16 16 ને 5 21 21 7 28 28 550 28 1550 ख्याल आवे वो उदाहरण नहीं आमनी अंदर बोझा जा हवे स्वाध्याय
ત્રણ દાખલા બાકી છે ચેપ્ટરની અંદર, બરાબર. દાખલા નંબર સાત, દાખલા નંબર સાત પેજ નંબર 199, દાખલા નંબર સાત જે છે એમાં પણ આ જ રીતે બધા વ્યવહાર આપેલા છે. મિક્સ અત્યાર સુધી આપણે જે પણ ભણ્યા, લેણી ઊંડી, દેવી ઊંડી, ધંધામાંથી માલ, કયા કયા વ્યવહાર આવી ગયા હું તમને કહી દઉં. તો જો શરૂઆતની આમ નોંધ આવી, બરાબર, જે લેણી ઊંડીના, દેવી ઊંડીના, ખરીદ પરતના, વેચાણ પરતના, ગાલખાતના, માલ ધંધામાંથી જાય, કોઈ પણ રીતે જાય, લેણી ઊંડી ન કરાય, ગાલખાત થાય, આ બધા જે વ્યવહાર ભણ્યા છે એનો મિક્સ એક દાખલો જે છે એ દાખલા નંબર સાતમાં છે, બરાબર. એ ગણી લે એટલે ચેપ્ટરનું મોટા ભાગની બધી વસ્તુ આવી જાય. પેજ નંબર 199 ઉપર દાખલા નંબર સાત છે. નીચેના વ્યવહારોની નોંધ શ્રી એકતાના ચોપડે ખાસ આમ નોંધમાં કરો એવું આપણને કીધું છે, બરાબર. તો માર્ચ મહિનો છે, આપણે અહીંયા બધું એમને એમ રાખી, તમે આમ નોંધ દોરી જ નાખો, હારો લખ્યું એટલે લખતા જાજો, ખ્યાલ રહે. આપણે છીએ દાખલા નંબર સાતમાં, શ્રી એકતાના ચોપડે, એકતાના ચોપડે માર્ચ માસની ખાસ આમનો પહેલો વ્યવહાર છે. ધંધો શરૂ કરવા માટે 7,000નું ફર્નિચર, 15,000નો માલ અને 20,000ના યંત્રો ધંધામાં લાવ્યા. તો ધંધામાં જ્યારે માલિક શરૂઆતમાં લાવે છે ત્યારે જે પણ મિલકત લાવે બધી મિલકત શું થઈ જાય? ઉધાર. અને એનો ટોટલ જે છે એ મૂડી ખાતે શું થઈ જાય? જમા. આમ નોંધથી શીખતા આવો છો તો ડાયરેક્ટ તમને આમ નોંધ આવડ્યાની 2014 માર્ચ 1 શું આની આમ નોંધ બનશે? ફર્નિચર 7,000નું છે તો ફર્નિચર ખાતે ઉધાર 7,000, ફર્નિચર ખાતે ઉધાર 7,000, માલ એટલે કે માલ સ્ટોક ખાતે ઉધાર 15,000, માલ સ્ટોક ખાતે ઉધાર 15,000, પછી એની સિવાય ત્રીજું શું લાગ્યા? યંત્રો. તો યંત્ર ખાતે ઉધાર 20,000, તે ખરીદ ખાતે, ત્રણેયનો ટોટલ કરી નાખો, 35 × 7 કેટલા થશે? 42 છે બાબત જે, સોરી, તે કોના ખાતે? મૂડી ખાતે. તે મૂડી ખાતે, માલિક ધંધામાં જે પણ મિલકત લાવે એ કોના ખાતે જાય? મૂડી ખાતે જાય. બાબત જે ધંધામાં ફર્નિચર, સ્ટોક, યંત્ર લાવી ધંધો શરૂ કર્યો તેના. પછી બીજું, 2,000નું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તથા 25,000નો સેલ્યુલર ફોન ધંધા માટે કમલેશ ટ્રેડર્સમાંથી ખરીદ્યું.
कई कई वस्तु खरीदी है एक वक्त जो हजी एक वक्त कही दू 2000 नु साइंटिफिक कैलक्युलेटर 25000 नो सेल्युलर फोन धंधा माटे कमलेस ट्रेडर्स माथी खरीदियो व्यवहार केवो छे उधार व्यवहार है बे वस्तु आवे छे साइंटिफिक कैलक्युलेटर समझो कैलक्युलेटर स्टेशनरी में आवे कैलक्युलेटर से में आवे जो चोपड़ा होय पेन्सिल होय नोटबुक होय भले एनी किंमत गमे एटली होय पण ई मिलकत न गणाय स्टेशनरी गणाय कैलक्युलेटर होय चोपड़ा होय फाइल होय नोटबुक होय पेन्सिल होय कोई पण वस्तु होय स्टेशनरी ने लगती होय एने स्टेशनरी खर्च खाते लखवी पड़े बराबर 25000 नो सेल्युलर फोन छे एटले मोबाइल आपणो जे बराबर तो ई मोबाइल जे छे ई मिलकत गणाय एने मोबाइल लखी शकाय कैलक्युलेटर खाते उधार एम न लखाय एन जगह शब्द क्यों वापरवो पड़े स्टेशनरी खर्च खाते उधार तो स्टेशनरी खर्च छे 25000 नो सेल्युलर फोन छे अने बधा रूपिया आपणे आपवाना कोने छे कमलेश ट्रेडर्स ने तो आखी आम नोंध शुं बनशे आनी स्टेशनरी खर्च खाते उधार केटला रूपिया 2000 स्टेशनरी खर्च खाते उधार 2000 पछी सेल्युलर फोन आपणे जे मोबाइल फोन वापरी एना जेवा आवे सेल्युलर फोन खाते उधार 25000 તે કોના ખાતે લખું કમલેશ ટ્રેડર્સ ખાતે એ કમલેશ ટ્રેડર્સ ખાતે કેટલા 27000 બાબત જેમાં તમે લખી શકો બાબત જેમાં આપણે શું લખી શકીએ ક્યાંથી લીધું છે આપણે કઈ કઈ વસ્તુ લીધી તો એક તો કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટર અને સેલ્યુલર ફોન કમલેશ ટ્રેડર્સમાંથી ખરીદ્યા તેના એના પછી ત્રીજી તારીખ 3000 નો માલ આપી ઘર માટે 2500 નો પંખો લીધો જો અંડરલાઈન રાખજો ઘર માટે હોય હંમેશા ઉપાડ હોય ઘર માટે હંમેશા શું હોય ઉપાડ જ હોય 3000 નો માલ આપ્યો અને અમે 2500 નો પંખો લીધો એ પંખો ધંધામાં આવવાનો જ નથી એટલે એ પંખો આવ્યો પંખો લખાય નહીં પંખા ખાતે એવું ન લખાય નો ફર્નિચર ખાતે લખાય કારણ કે એ પંખો ક્યાં જવાનો ઘરે જવાનો ડાયરેક્ટ બરાબર તો એને ઉપાડ ગણાય એને શું ગણાય ઉપાડ તો ઉપાડ ખાતે ઉધાર સામે માલ આપ્યો છે તે કોના ખાતે ખરીદ ખાતે તો આખી આમ નોંધ શું બને ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે પણ રકમ મારે જોઈએ છે 3000 કે 2500 3000 નો માલ આપ્યો 2500 નો પંખો લીધો છે તો રકમ કઈ લઉં કઈ લેવાય 3000 રૂપિયા જેટલાનો માલ આપ્યો એ જ કિંમત લેવાય બરાબર વારંવાર એકને એક વસ્તુ આવે છે 3 તારીખ ઉપાડ ખાતે ઉધાર 3000 તે ખરીદ ખાતે 3000 બાબત જે ઘર માટે રૂપિયા 2500 નો પંખો 3000 નો માલ આપી ખરીદ્યો તેના ચાર તારીખ 8000 ની ઊંડી નમ્રતા પર લખી જે તેણે સ્વીકારીને પરત કરી 8000 ની ઊંડી નમ્રતા પર લખી નમ્રતાએ નથી લખી નમ્રતા ઉપર આપણે લખી અને એણે સ્વીકારી એટલે સામા પક્ષકારે સ્વીકારી આપણે લખેલી સામા પક્ષકારે સ્વીકારેલી આપણી માટે લેણી ઊંડી ઉધારને નમ્રતા જમા તો આમનો શું થઈ જાય લેણી ઊંડી ખાતે ઉધાર તે નમ્રતા ખાતે પણ આપણે અહીંયા ટોટલ કરી નાખી તો 7 42 42 ને 27 42 ને 43 45 45 ને 55 ને 65 65 ને 7 72 72000 રૂપિયા એ અહીંયા લખી નાખીએ આપણે અને શું કહેવાય સરવાળો આગળ
लई गया। अहीं शुं सरवाळो आगळथी लाव्या 72,000 72,000 कई तारीख छे हवे 4 तारीख શું આમનામ થઈ જશે લેણી ઊંડી ખાતે ઉધાર કારણ કે આપણે લખેલી છે સામા પક્ષકારે સ્વીકારેલી છે આપણી માટે લેણી ઊંડી ઉધાર કેટલા રૂપિયાની 8,000 લેણી ઊંડી ખાતે ઉધાર 8,000 તે નમ્રતા ખાતે તે નમ્રતા ખાતે 8,000 બાબત જે નમ્રતાએ હુંડી સ્વીકારીને પરત કરી તેના અથવા તો એવું પણ લખી શકો આપણે નમ્રતા ઉપર હુંડી લખી તેના બરાબર એના પછીની તારીખ છે 5મી નમ્રતાની હુંડી એસાને 8,050ના દેવા પેટે ચૂકતે હિસાબે વેચાણ શેરો કરી આની પહેલાં પણ આવી હતી હુંડી વેચાણ શેરો થઈ ઊંડી વેચાણ શેરો થઈ તો લેણી ઊંડી ઉધાર હતી લેણી ઊંડી શું થઈ જાય જમા કોને આપી એસાને તો એસાને કેટલા દેવાના હતા 8,050 ઊંડીના હે 8,000 તો 50 રૂપિયા શેના આની પહેલાંના દાખલામાં જ આવી ગયું 50 રૂપિયા શેના શેના આવશે એ વટાવના 50 રૂપિયા શેના વટાવના તો આખી શું બનશે તારીખ 5 એસા ખાતે ઉધાર 8,050 તે લેણી ઊંડી ખાતે 8,000 અને તે કસર ખાતે લખો કે વટાવ ખાતે લખો તે વટાવ ખાતે વટાવ ન લખો તો કસર લખી શકો 50 બાબત જે નમ્રતાની ઊંડી એસાને વેચાણ શેરો કરી હિસાબ ચૂકતે કર્યો તેના 5મી તારીખ હતી સોરી તારીખ 5 હતી 6ઠી તારીખ હવે 6ઠી તારીખ 6,000ની હુંડી ભારતે લખી જે આપણે સ્વીકારીને તેઓને પરત કરી 6,000ની હુંડી ભારતે લખી સ્ટાર્ટિંગમાં તમને લખાયું હતું આપણે સ્વીકારેલી સામા પક્ષકારે લખેલી આપણી માટે દેવી ઊંડી જમા તો દેવી ઊંડી જમા તો ભારત ઉધાર આમનો શું થાય ભારત ખાતે ઉધાર તે પાકિસ્તાન ખાતે નહીં દેવી ઊંડી ખાતે હા ભારત ખાતે ઉધાર તે પાકિસ્તાન ખાતે હા ભારત આવે ને પાકિસ્તાન જાય છે પછી બાબત જે લખે એવી નથી લખવાની શું થશે તારીખ 6 ભારતે લખી ભારત એટલે સામા પક્ષકારે લખેલી આપણે સ્વીકારેલી આપણી માટે દેવી ઊંડી જમા થાય તો ભારત ખાતે ઉધાર કેટલા રૂપિયાની ઊંડી છે 6,000 તો ભારત ખાતે ઉધાર 6,000 તે દેવી ઊંડી ખાતે 6,000 બાબત જે ભારતની હુંડી આપણે સ્વીકારીને પરત કરી તેના ઓકે એના પછી 7મું બરાબર અહીંયા આપણે રાખશું 7, 8, 9 અને 10 જે છે એ અત્યારે તો નહીં લખાય એટલે આવતા લેક્ચરની અંદર એ ગણી નાખશું અહીંયા સુધીના વ્યવસ્થિત રીતે તમે લખીને રાખજો ટોટલ આપણે અહીંયા નથી કરતા હજી બાકી છે એટલા માટે